વલસાડ જિલ્લા પોલીસે ઉમરગામ તાલુકાના ડમરુવાડી વિસ્તારમાં એક યુવકની રૂપિયાની લેવડ દેવડમાં થયેલા ઝઘડામાં હત્યા કરી નાખનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામના ડમરુવાડી વિસ્તારમાં રહેતા પવનકુમાર ચટેલાલ નામના યુવકને અજીત ગણેશ પ્રસાદે રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી નાખીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે વલસાડ જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવી મુંબઈથી ટ્રેનમાં બેસી ઉત્તર પ્રદેશ ભાગવાની તૈયારી કરી રહેલા હત્યારા આરોપી અજીત ગણેશ પ્રસાદને ઝડપી પાડી તેની 5 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 3/12/2022 રોજ આશરે 9:30 વાગે ઉમરગામ પોલીસ સ્ટેશનના ડમરુવાડી વિસ્તારમાં અવંત છોટેલાલ પ્રજાપતિ નામના ઈસમની હત્યા થયેલી. પોલીસને ખબર મળતા પોલીસ જગ્યા પર પહોંચેલી અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અને તપાસ શરૂ કરેલી. આરોપી જે છે એ મરણ જનારનો મિત્ર હતો અને એના મિત્રએ જ એની હત્યા કરેલી એવું તપાસ દરમિયાન જાણવા મળેલું. ફરિયાદ પણ એ પ્રમાણે લખાવેલી. આરોપી તરીકે એનો મિત્ર અજીત ગણેશ પ્રસાદ હતો અને એ મરણ જનારની હત્યા કરી અને ત્યારબાદ એના વતનમાં જતો રહેલો યુપી મુકામે. અને ઉમરગામ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા શરૂઆતમાં મુંબઈ જે આરોપી પહેલાં ત્યાં રહેતો હતો ત્યાં તપાસ માટે ગયેલી અને ત્યાંથી હકીકત મળતા ઉમરગામ પોલીસના PSI આથલિયા અને એમની ટીમના માણસો ઉત્તર પ્રદેશ ગયેલા અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ મેળવી અને આરોપીને પકડી પાડેલ છે. આરોપીને અત્યારે અટક કરેલ છે અને એના રિમાન્ડ ઉપર લીધેલો છે. હા, મરણ જનાર અને આરોપી બંને મિત્ર હતા. બંને લોકો સાંજે જમવા માટે ભેગા થયેલા અને એ દરમિયાન બંનેને બબાલ થયેલી. બબાલ થયાના કારણે આરોપીએ મરણ જનારને ચપ્પુ વડે ઈજા કરેલી. મરણ જનારને બચાવવા માટે આરોપીનો સગો ભાઈ વચ્ચે પડેલો હતો. આરોપીએ એના સગા ભાઈને પણ ચપ્પુથી ઈજા કરેલી અને ત્યારબાદ એ ત્યાંથી ભાગી ગયેલો હતો. અત્યારે એવી કોઈ ચોક્કસ હકીકત તપાસમાં ધ્યાને આવેલ નથી. આરોપી અટક કરેલ છે, રિમાન્ડ ઉપર છે અને હત્યાનું ખરેખર ચોક્કસ કારણ શું છે એ જાણવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. 302 મુખ્ય કલમ છે, એ 302 કલમ લગાવેલી છે. આરોપીના 14 તારીખ સુધીના રિમાન્ડ છે. હાલમાં એની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ધ્યાનમાં આવેલ નથી. આરોપી પહેલાં મુંબઈ રહેતો હતો અને હાલમાં અહીંયા ઉમરગામ મુકામે રિક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો.